नमस्कार दर्शक मित्रों, आरंभ मीडियाथी हूँ अफसाना। आज आप बात करूँ नारोल गुजराती शाला नंबर बे ना एसएमसी सभ्य साथ। एसएमसी शू है, तेमने कर्तव्य और फरजों की केटली जानकारी है, चालो जोईए। तमारू नाम? मुस्कान बानु इमरान मंसूरी। तमारा बाळको भणे छे? हाँ। एसएमसी मेंबर छो? हाँ। कई स्कूल ना एसएमसी मेंबर छो? नारोल शाला नंबर बे ना मेंबर अमे छे। गुजराती शाला नंबर बे मां। प्राथमिक शाला नंबर बे। हूँ म्युनिसिपल शाला नंबर एक ना बे ना। તો એ બે ના કઈ રીતે એસએમસી મેમ્બર છો? બે સ્કૂલના એસએમસી મેમ્બર છો ને, એટલે તમારી પસંદગી કેવી રીતે થઈ અહીં સ્કૂલમાં? અહીંયા આગળ સ્કૂલમાં પહેલાં મારી એ રીતે પસંદગી થઈ કે અહીંયાનો જૂનો વિદ્યાર્થી હોવાથી, એટલે આ સ્કૂલમાં હું ભણેલો ને અહીંયાથી આગળ આવેલો છું। સ્કૂલમાં અમે રોજ અઠવાડિયે 10-15 દિવસે જઈએ છીએ, અમે બાળકનું એ કરીએ છીએ બધું, બેડમો પાછળથી પૂછપરછ કરે છે, એના કારણે થયું મારું। અમારી પસંદગી એટલે કે હું કાર્યકર સામાજિક કાર્યકર છું, ઘણા વર્ષોથી મારો સંપર્ક છે, એટલે આ રીતે મારા ત્યાં સંબંધ સારા છે, એ રીતે એ લોકોએ મને પસંદ કરી। કેટલા એસએમસી સભ્ય હોય છે તે ખબર છે તમને? 10 એસએમસી મેમ્બરમાં આશરે 10-12 સભ્ય હોવા જોઈએ। મેમ્બર એ તો મને નહીં ખબર, મેમ્બરને કોઈ જાણકારી અમને નહીં ખબર, સૌ જ છે મારા ખ્યાલથી। તમે બધા એસએમસી સભ્યોને ઓળખો છો? ના, અમુકને ઓળખું છું ને અમુકને નથી ઓળખતી। ના, હા, જે અમારી મીટિંગની અંદર હાજર રહે છે એ લોકોને હું ઓળખું છું, અમારા વિસ્તારમાંથી આવતા જે ભાઈ બહેનો હોય છે એમને તો હું ઓળખું, પણ અમુક વટવાના પણ બહેનો ભાઈ છે એમને મેં ખાસ એટલી બધી ઓળખાણ નથી, પણ અમે બધા સભ્ય મીટિંગ હોય એટલે અમે બધા હાજર જ હોઈએ છીએ। અત્યાર સુધી તમે કેટલી મીટિંગમાં ગયા? અત્યાર સુધીની લગભગ અમારે 10 જેવી મીટિંગો થઈ। એ અમારે મીટિંગમાં કાંઈ ખબર ના પડે એટલે અમે મીટિંગમાં જતા નથી। 4 કે 5 મીટિંગ થઈ છે મારાથી, અગર નથી જવાતું તો મારા સાસુને મોકલી દઉં છું। 6-8 મીટિંગો કરેલી છે। તો એ મીટિંગમાં કયા કયા મુદ્દે ચર્ચા થતી? બાળકોના શિક્ષણ પ્રત્યે બરાબર, પછી અહીંયા આગળ મધ્ય વર્ગના બાળકો, ગરીબો વર્ગના બાળકો આવે એમને સારી રીતે શિક્ષણ મળે એ રીતે। હવે એ તો નથી યાર, મીટિંગ અમારા બાળકોના ધ્યાન ઉપર કે કઈ રીતે કે અમારા બાળકો સ્કૂલે જાય છે, એમનો અભ્યાસ કઈ રીતે છે, પછી શિક્ષક કઈ રીતે આ લોકોનો અભ્યાસ કરાવે છે, કેટલા ટાઈમ પૂરતું એના ઉપર ધ્યાન આપે છે, પછી બાળકના મા બાપ વાલીઓ કે જેથી તેના પોતાના બાળકોને લેવા જાય છે કે નથી એ માટે અમે મીટિંગ કરી હતી। ટ્રેનિંગમાં જાઓ છો? અમે ટ્રેનિંગમાં જઈએ છીએ, લગભગ 5-6 વખત અમને ટ્રેનિંગમાં બોલાયા, ખબર નથી અત્યારે સુધી। ટ્રેનિંગમાં તો અત્યારે જે મીટિંગો થઈ એમાં હું હાજરી આપી। આમાં તો એસએમસી મેમ્બરમાં તમને ખબર છે કે કેટલા ટકા સ્ત્રીઓ હોય અને કેટલા ટકા પુરુષ હોય? મારા ધાર્યા મુજબ 50-50% હોવું જોઈએ એમ। આદમીઓમાં 4 છે મારા ખ્યાલથી, અને જ્યાદા કરીને ઓરત છે, બધા 2 કે 3 લેડીઝ છે, બધા બીજા જેન્ટ્સ જ છે। અધ્યક્ષ ઉપાધ્યક્ષ કોણ છે તે ખબર છે તમને? ઓળખે અમારા નારોલ ગામના જ છે, એમને ઓળખું છું। નોકરીના લીધે હું નથી ગયો હમણાં, એ સ્ટાર્ટિંગમાં ગયો એક વાર બસ, પછી ગયો નથી। તમે અધ્યક્ષ ઉપાધ્યક્ષને ઓળખો છો? ના ના। એસએમસી જે સમિતિ છે ને એમાં કોના નામે ખાતું હોય છે એ તમને ખબર છે? ખાતું કોઈના નામે નહીં, એક અમારા હર્ષિતા બેન હતા, અત્યારે જે ઘુમતીપુરી એમના આચાર્યની ભરતી મળી ને એટલે ત્યાં જતા રહ્યા, અને અમારા બાજુમાં સજ્જનબેન કિસાભાઈ ઠાકોર એમના નામે બી હતું સભ્યના નામે, સભ્યની નામે છે પણ લગભગ 10 સભ્યના નામે નથી। એસએમસીમાં તમારો હોદ્દો શું છે? અધ્યક્ષનો સભ્ય તરીકે છે, અમે સભ્ય અમે નહીં, જવાબદારી કોઈ નહીં, અમારી જવાબદારી એ જ છે બસ, મને ખ્યાલ નથી, કંઈ નથી કરતા, પણ મીટિંગમાં અમને બોલાવે છે ત્યારે અમે જઈએ છીએ મીટિંગમાં, અને મીટિંગમાં બધા સાથે વાતચીત કરે છે ને બોલે છે, સમજાવે છે ટીચરો બધું, એ રીતનું અમે ધ્યાન કરીએ છીએ। તો જોયું દર્શક મિત્રો, એસએમસી સભ્યો એકબીજાને તો નથી જાણતા, પણ એ લોકો અધ્યક્ષ ઉપાધ્યક્ષને પણ નથી જાણતા। અધ્યક્ષ ઉપાધ્યક્ષના નામે બેંકમાં ખાતું હોય છે, પણ આ અધ્યક્ષ ઉપાધ્યક્ષને એની જાણ જ નથી। જો આ તમામ પ્રકારની માહિતી એસએમસી સભ્યને ન હોય તો તેઓ પોતાની જવાબદારી ક્યારે નિભાવશે તે જોવાનું રહ્યું।